ફરીકવાર આપનું સ્વાગત છે. સત્તાનો મહાસંગ્રામ ચાલી રહ્યો છે મહારાષ્ટ્ર હરિયાણામાં. વિધાનસભાની ચૂંટણીઓ છે, તેના પરિણામ સામે આવી રહ્યા છે. એક બાદ એક જે દિગ્ગજ નેતાઓ છે તેમના ઈવીએમમાં જે ભાવિ સીલ થયા હતા તે ધીરે ધીરે ડિક્લેર થઈ રહ્યા છે. જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીઓ 6 બેઠકો માટે યોજવામાં આવી હતી. 21 ઓક્ટોબરના રોજ જે ઈવીએમમાં જે લોકોના ભાવિ સીલ કરવામાં આવ્યા હતા, આજે એક બાદ એક કહી શકાય કે ભાવિ તેમના સામે આવી રહ્યા છે. પરંતુ મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે 6 વિધાનસભાની પેટા ચૂંટણીઓમાં સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તો રાધનપુર અને બાડ માનવામાં આવતી હતી. રાધનપુરમાં કહી શકાય અલ્પેશ ઠાકોર છે પક્ષ પલટો કરીને આવ્યા હતા અને બીજેપી તરફથી ઉમેદવાર હતા, ત્યારે હાલ તેઓ પાછળ ચાલી રહ્યા છે. અને બાયડની વાત કરીએ તો બાયડમાં તો જનતાએ ધવલસિંહ ઝાલાને સીધો રસ્તો બતાવી દીધો છે. તો આ જ મુદ્દે ચર્ચા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે કિશનસિંહ સોલંકી, બીજેપી નેતા. આપનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. સૌથી પહેલા તો એ પ્રશ્ન કે બાયડમાં એવા તો કેવા સમીકરણ રચાયા કે ધવલસિંહ ઝાલા છે તેમને ઘર વાપસી કરવી પડી? સી, ભારતીય જનતા પાર્ટીએ નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કર્યા હતા અને અમારા દરેક કાર્યકર્તાઓએ મહેનત કરી હતી, પણ અલ્ટિમેટલી આ પ્રજાનો આદેશ છે, અમે સ્વીકારીએ છીએ. જ્યાં પણ ભૂલો કચાશ રહી ગઈ હશે એનું વિશ્લેષણ થશે. વધારેમાં તો કોંગ્રેસે પર્ટિક્યુલર ધવલસિંહ માટે કુપ્રચાર અને જ્ઞાતિવાદનો સહારો લીધો. હકીકતમાં એ રાજીનામું આપી અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને પ્રજાનો આદેશ એમણે લેવાનું સ્વીકાર્યું હતું. ફરી વખત સંભાવ ક્યાંક થોડી કચાશ કે ઉણપ રહી ગઈ છે, ચોક્કસ એનું મનોમંથન થશે. અને આવનારા ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટી હંમેશા કહેતી આવી છે કે હારથી હંમેશા અમે શીખીએ છીએ અને જીતમાં અમે ક્યારેય અહંકારમાં આવતા નથી. એટલે જ્યાં પણ અમને પ્રજાના આશીર્વાદ નથી મળ્યા છે એ તમામ બેઠકોનું ચોક્કસપણે મહામંથન થશે અને એમાંથી હવે ભવિષ્યમાં આવી ભૂલોનું પુનરાવર્તન ન થાય એ પણ ધ્યાન રાખવામાં આવશે. કિશનસિંહ, એમ કહી શકાય કે જે દિગ્ગજ નેતા માનવામાં આવે છે શંકર ચૌધરી, અને ખાસ કરીને તેમને ટિકિટ ના આપી અને થરાદ બેઠક પર ક્યાંક ને ક્યાંક એક જુવાળ જોવા મળતો હતો કે અમે શંકર ચૌધરીને જે ટિકિટ આપો અને ના આપી તો પણ કેમ્પેન ચાલતું હતું, ક્યાંક ને ક્યાંક આ મોટું પરિબળ કહી શકાય? નહીં, બેસી, ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર શિસ્તબદ્ધ કાર્યકર છે, દરેક નેતા શિસ્તબદ્ધ નેતા છે. એટલે કોઈના પણ નામથી કેવું, અને શંકરભાઈ પોતે અલ્પેશભાઈની અને થરાદમાં જાહેર સભાઓ એમને ડેન્ગ્યુ હોવા છતાં એમણે સંબોધી છે. દિલથી એ મહેનતમાં લાગી ગયા હતા ભારતીય જનતા પાર્ટીને જીતાડવા, અને અમે પ્રથમથી કહેતા આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી એના ચિહ્નો ઉપર લડે છે, પક્ષ લડે છે ચૂંટણી, ઇન્ડિવિઝ્યુઅલ કોઈ વ્યક્તિ ત્યાં ચૂંટણી લડતો નથી. એટલે ભારતીય જનતા પાર્ટી માટે દરેક લોકોએ, દરેક કાર્યકર્તાઓએ, દરેક નેતાઓએ યોગ્ય મહેનત કરી છે, પણ કદાચ લોકલ જ્ઞાતિવાદ, લોકલ પ્રશ્નો જે અમે અમારી વાત લઈને પ્રજા સમક્ષ પહોંચ્યા હતા એમાં કદાચ ક્યાંક ઉણપ રહી ગઈ. પ્રજાએ અમારી વાત સ્વીકારી નહીં, પ્રજા અમારી વાતની સાથે સંમત નથી, અને એનું કારણ આ જનાદેશ હોઈ શકે. રાધનપુર બેઠકની વાત કરીએ તો અલ્પેશ ઠાકોર છે તે પાછળ ચાલી રહ્યા છે, ત્યાં પણ એવું લાગી રહ્યું છે કે જનતા તેમને જાકારો આપશે? સી, સોફાર આપણી પાસે ખેરાલુ અને બાયડ ક્લિયર થયેલી બેઠકો છે, બાકી જ્યાં સુધી ઇલેક્શન કમિશનના ફાઇનલ ટેલી ના આવે ત્યાં સુધી કંઈ પણ કેવું ઉચિત. અલ્પેશ ઠાકોર પહેલાથી જ પાછળ ચાલી રહ્યા છે. હા, પણ હજી અમે ઘણા રાઉન્ડ્સ પણ બાકી છે, અને એમાં કેવું છે કે કયો એરિયા ખુલે છે. અમુક અલ્ટિમેટલી બાયડ અને રાધનપુર બેઠકો કોંગ્રેસની બેઠકો હતી, એટલે કોંગ્રેસના ગઢ સમાને બેઠકો છે. એટલે લેટ્સ સી, હજી કયા બૂથ ખુલી રહ્યા છે એના ઉપર એન્ડ ઓફ ધ ડે જ ખબર પડશે. એટલે અત્યારથી કંઈ પણ કેવું આઈ મીન વેલ્યુ ગણાશે. ચોક્કસપણે જે પ્રમાણે અમરેવાડી છે એ ભાજપનો ગઢ ગણાય છે અને તે બેઠક છે તે શરૂઆતથી જ જોવામાં આવે તો જગદીશ પટેલ છે બીજેપીના પાછળ ચાલી રહ્યા છે, અને એમ કહેવાય છે કે પેરાશૂટ ઉમેદવાર છે. ઘણી વખત એવું બનતું હોય છે કે પેરાશૂટ ઉમેદવાર જ્યારે લાવવામાં આવે છે ત્યારે ક્યાંક ને ક્યાંક જે પાયાના કાર્યકર્તા હોય તેમાં પણ રોષ જોવા મળતો હોય છે અને એનું પરિણામ છે તે આ પ્રમાણે જોવા મળતું હોય છે. આપ શું માની રહ્યા છો? બિલકુલ નહીં, જગદીશભાઈ આપણા શહેરનું નેતૃત્વ કરી ચૂક્યા છે, પાયાના કાર્યકર છે, પાટીદાર સમાજમાંથી આવે છે અને અમરાઈવાડી મતવિસ્તારમાં પાટીદાર સમાજનું પ્રભુત્વ પણ છે. એટલે પેરાશૂટ ઉમેદવાર કહેવાય ખોટું છે, પણ યસ, ત્યાં જ્યારે ઓછું મતદાન થયું ત્યારથી જ પાર્ટીએ ઓલરેડી એનું વિશ્લેષણ કરવાનું ચાલુ કરી દીધું છે કે ત્યાં ઓછા મતદાનનું કારણ શું હતું. એટલે અમારા માટે ચોક્કસપણે અમરાઈવાડીમાં જે ઓછું મતદાન થયું એ કેમ ઓછું મતદાન થયું અને ભારતીય જનતા પાર્ટી તરફ જે મતદાન ઓટોમેટિક થતું હોય છે, સ્વયંભૂ હોય છે,
એ આ વખતે ક્યાંક ઓછું રહ્યું છે. ચોક્કસથી તમને અટકાવવા માંગે. સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, ગુલાબસિંહ રાજપૂતની થરાદ બેઠક પરથી જીત થઈ છે. જે પ્રમાણે હાલ મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત છે તેમની જીત થઈ છે. જીવરાજભાઈ પટેલે હરાવ્યા છે તેમણે. ત્યારે મહત્વપૂર્ણ સૌથી બાબત કહી શકાય કે થરાદ બેઠક છે, પહેલાથી જ કટોકટીવાળી જોવા મળી રહી છે. ક્યારેક બીજેપી આગળ તો ક્યારેક કોંગ્રેસ આગળ જોવા મળતું હતું, ને હવે આખરે ક્યાંક ને ક્યાંક ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે ગુલાબસિંહ રાજપૂતની જીત છે તેવું હાલ તો કહેવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ જે કહી શકાય કે થરાદ બેઠકમાં અનેક કહી શકાય શંકર ચૌધરી છે, તેમનો અલગ કેમ્પેન ચાલી રહ્યું હતું. પરબત પટેલ છે, તેમણે પણ પોતાના પુત્ર માટે ટિકિટ માંગી હતી. અનેક સમીકરણો રચાયેલા જોવા મળતા હતા, અને આખરે કોંગ્રેસની જીત થઈ છે. શું કહેશો કિશનસિંહ? જીતેલા ઉમેદવારોને અભિનંદન. પ્રજાનો આદેશ અમે સ્વીકારીએ છીએ, અને હજી પણ હું તો ત્યાં સુધી કહીશ કે જ્યાં સુધી ઇલેક્શન કમિશન ઓફિશિયલી ડિક્લેર ના કરે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. આશા અમર છે ત્યાં સુધી. ત્યાં સુધી આશા અમર છે. ચોક્કસપણે આપણે મહારાષ્ટ્ર અને હરિયાણાની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં છે શિવસેના, જે મોટા ભાઈ અમિત શાહને કહીને જે બેઠકો છે તે વહેંચણી કરી હતી, ને ત્યારબાદ હવે શિવસેનાના સંજય રાઉતનું નિવેદન આવ્યું છે કે તેમને સીએમ પદ જોઈએ છે. શું કહેશો તેની માટે? શિવસેનાની જ્યાં સુધી વાત હોય તો અમારા એ ઘરનો અંદરનો મામલો છે, હંમેશા ઘીના ઠામમાં ઘી. પણ ઘરનો જે અંદરનો મામલો હોય એ અત્યારે બહાર છડે ચોક આવી ગયો છે. આઈ મીન એ તો ડિમાન્ડ ઓપનલી પહેલાથી કરતા આવ્યા છે, અને હંમેશા આ ટીકાઓ પણ કરતું આવ્યું છે શિવસેના. પણ વિચારધારા બંને પાર્ટીઓની એક છે, અને શિવસેના અમારો એક વફાદાર સાથી પક્ષ છે. ક્યારેય પણ શિવસેના ભારતીય જનતા પાર્ટીને કે આ દેશના હિતને નુકસાન થયું ક્યારે વિચારી પણ ના શકે, અને આજ સુધી કંઈ કર્યું પણ નથી. એટલે સમય આવે બધા જ યોગ્ય નિર્ણયો થશે. એમણે એમની વાત મૂકી છે, હવે એની પણ ફાઇનલ ટેલી જ્યારે મહારાષ્ટ્રની આવશે. મહારાષ્ટ્રમાં સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના બંનેને અભિનંદન, બહુ જ સારું પ્રદર્શન કર્યું છે. પણ બીજેપીએ તો પહેલાથી ચિત્ર સ્પષ્ટ કરી દીધું કે અમારા સીએમ પદના ઉમેદવાર તો દેવેન્દ્ર ફડણવીસ છે જ. હા, તો છતાં પણ આ પ્રકારે એટલે આમાં રાજકીય બધા રાજકીય પાર્ટી ચલાવે છે, બધાની પોતપોતાની મહત્વાકાંક્ષા અને ઈચ્છા હોય છે. અને બાલા સાહેબનું ક્યારેક સેવેલું સ્વપ્ન હતું કે મુખ્યમંત્રી પદે શિવસેનાના હું કોઈ કાર્યકરને બેસાડીશ, એટલે એમની માંગણી સ્વાભાવિક છે. પણ ફાઇનલ ટેલી કેવી થાય છે ત્યાં એના ઉપર બધું દારમાં દારે. બાલા સાહેબ ઠાકરેનું જે પ્રમાણે આપણે કહ્યું કે કાર્યકર્તા કોઈ શિવસેનાનો બેસે તેનું સ્વપ્ન હતું, પરંતુ હવે તો તેમનો પોત્ર જ બેસશે તેવું લાગી રહ્યું છે. એટલે ફાઇનલ ટેલી થાય છે, અને શું હજી રાજકીય સુખઠાઓ ગોઠવાય છે. પણ ત્યાં ઘીનાઠામમાં ઘી પડી રહ્યું છે, અને બંને પાર્ટીઓએ બહુ સારી રીતે ત્યાં મેજોરિટી હાંસલ કરવામાં સફળતા મેળવી છે. એટલે લોકોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી અને શિવસેના હતા એ આ જનાદેશથી સાબિત થાય છે. કિશનજી, ચૂંટણીનો ધમધમાટ તો ઘણા સમયથી ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રકારનું કોઈ નિવેદન ના કરવામાં આવ્યું? અને જ્યારે આપણે વાત કરીએ કે શિવસેના છે તે આગળ કહી શકાય કે જે 2014ની ચૂંટણી હતી એના કરતાં વધારે સીટો મેળવી રહી છે, એટલે આ વખતે આ પ્રકારનું નિવેદન કરવામાં આવ્યું, શું લાગી રહ્યું છે? એટલે કોન્ફિડન્સમાં છે, ગયા વખતે ઓછી સીટો આવી હતી. પણ એ એમની આવે કે અમારી આવે, એક જ વાત છે. અને શિવસેના પ્રથમ વખત નથી, અગાઉ પણ એને સ્ટેટમેન્ટ આપી ચૂકી છે કે પહેલાં એમણે કીધું હતું કે નાયબ મુખ્યમંત્રી પદના અમારા ઉમેદવાર હશે, પછી મુખ્યમંત્રી પદ માટે પણ વાત કરી. સીટ શેરિંગમાં પણ એમ કહેતા હતા કે અમને અડધી મળવી જોઈએ અથવા અમને વધારે મળવી જોઈએ. પણ અલ્ટિમેટલી જે ફોર્મ્યુલા ઘડાય છે, જે બંને પક્ષોના હિતમાં છે, જે મહારાષ્ટ્રના હિતમાં છે, એટલે બંને પાર્ટીઓ સાથે રહી લોકોના હિતમાં અને મહારાષ્ટ્રના હિતમાં કામ કરશે. જો આપણે એનસીપીની વાત કરીએ તો એનસીપી ગઈ વખતે 41માં જ સમેટાઈ ગઈ હતી, અને અત્યારે તો 55 સુધી પહોંચી ગઈ છે. શું કહેશો એની માટે? શરદ પવારજી આ ઉંમરે નીકળ્યા હતા બહાર, બહુ જ બધી રેલીઓ એમણે કરી, અને અલ્ટિમેટલી ઇઝ અ સ્ટ્રોંગેસ્ટ મરાઠા નેતા. તો શરદ પવારજીની વાતને અને શરદ પવારજીને જનતાએ સમર્થન પણ આપ્યું છે અને સન્માન પણ આપ્યું છે. અને આઈ થિંક આ છેલ્લું ઇલેક્શન શરદ પવારજી ચૂંટણી માટે બહાર નીકળ્યા હતા, એટલે પ્રજા ત્યાંની આટલા સમયથી, લાંબા સમયથી એ મહારાષ્ટ્રની અને દેશની રાજનીતિમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. તો મહારાષ્ટ્રની પ્રજાએ એમનું પણ સન્માન કર્યું છે, અને એનસીપીને વધારે બેઠકો આપી છે. પણ અલ્ટિમેટલી એનસીપી અને કોંગ્રેસ એ હજી પણ મહારાષ્ટ્રમાં લોકોની સાથે સીધા સંપર્કથી અને લોકોની આશા અપેક્ષાઓ અને જે પણ સત્તાધારી, અમે સત્તાધારી પક્ષમાં હતા તો એવા કોઈ એમને કારણો નથી મળ્યા કે શરદ પવારજી પોતે પણ રૂબરૂ ચૂંટણી પ્રવાસમાં આટલો લાંબો પ્રવાસ કર્યો, લાંબી ચૂંટણી સભાઓ કરી, બહુ બધી ચૂંટણી સભાઓ કરી, પણ પ્રજાના ગળે અમારા કાર્યો બોલ્યા, પ્રજાને અમારા કાર્યો પર અને અમારા નેતૃત્વ પર પ્રજાએ વિશ્વાસ મૂક્યો, એ અમારા માટે આનંદની વાત છે.
ચોક્કસપણે મહારાષ્ટ્રમાં તો સરકાર બનતી જોવા મળી જ રહી છે, પરંતુ હરિયાણાની વાત કરીએ તો હરિયાણામાં છે એ કહી શકાય કે બીજેપી 37 પર અને કોંગ્રેસ 33 પર છે, અને મનોહરલાલ ખટ્ટર તો દિલ્હી જવા માટે રવાના પણ થઈ ગયા છે. એટલે અમે ઓલમોસ્ટ લગોલગ પહોંચી ગયા છીએ બહુમતીની. ત્યાં 46 સીટો જોઈએ છે બહુમતી માટે. 11 જે અધર્સ આપ જોઈ રહ્યા છો એ આઈધર અકાલી દળ અથવા અમારામાંથી જે લોકોને ટિકિટ નહોતી મળી અને અપક્ષ ઉમેદવારી કરી હતી એવા લોકો છે. અમારા જ લોકો છે એટલે સ્વાભાવિકપણે એ લોકો અમારી સાથે જ રહે. જ્યારે કોંગ્રેસ અને જેજેપી જે છે અને ઇન્ડિયા INLD છે એ લોકો ભેગા થાય તો પણ એમની બહુમતીની આંકડાની નજીક પહોંચી નથી શકતા. એટલે હરિયાણામાં પણ અમને હરિયાણામાં અમારી જે ધારણા હતી એના કરતા પરિણામ થોડું નબળું આવ્યું છે, પણ સત્તા તરફ અમને દોરી રહ્યું છે એ આનંદના સમાચાર છે. ચોક્કસપણે એક મહત્વપૂર્ણ સમાચાર છે કે થરાદમાં સૌથી વધુ મત છે એ નોટાને મળ્યા છે. જો 6-6 વિધાનસભાની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો કયા કારણો છે આપ જવાબદાર માની રહ્યા છો? સી, લોકોને બહુ ગંભીર બાબત છે અને એ બાબતની ચર્ચા ચોક્કસપણે થશે. પણ નોટા બાબતમાં હું એક વાત કહી દેવા માગું છું કે જેણે પણ નોટા બટન દબાવ્યું છે, આઈ રિક્વેસ્ટ ટુ ઓલ મતદારો, હવે તો મતદાન પતી ગયું છે પણ ભવિષ્યમાં નોટા દબાવતા પહેલાં એટલું વિચારજો કે ક્યારેય કોઈ સંપૂર્ણ હોતું નથી. તમારે જે સારા ઉમેદવારો હોય છે એમાંથી એકની પસંદગી કરવાની હોય છે. નોટા એ તદ્દન પર્ટિક્યુલર હું પણ આપના નિર્માણના માધ્યમથી કહું છું કે નોટાનું બટન દબાવી એનાથી કોઈ જ મતલબ રહેતો નથી. નોટાનું બદન દબાવીને આપ આપનો અમૂલ્ય મતને બરબાદ કરી રહ્યા છો. કોઈ જ મહત્વ નથી રહેતું એ તો આપણે ન જ કહી શકીએ. એટલે મને કે નોટાથી વોટ ઇટ મેક ડિફરન્સ, એનાથી ચૂંટણી પ્રક્રિયામાં શું ફરક પડે છે? અને મોટી માત્રામાં નોટા આવતો જે ઉમેદવારો છે, એકચ્યુઅલી ઘણા વખત એવું બન્યું છે કે જે ખરેખર સારા ઉમેદવાર છે, હું એમ નથી કહેતો 100% સારા છે, મારી પાર્ટીના હોઈ શકે અને બીજી પાર્ટીના પણ હોઈ શકે, નોટાનું બટન તમે જ્યારે દબાવો છો તો તમે જેટલા પણ સારૈયો બીજા ઉમેદવાર કરતાં એક ઉમેદવારમાં જેટલી પણ વધારે સારૈયો છે એની સારૈયોની ફેવર નથી કરી રહ્યા, પણ તમારા મતનો તમે વેડફાડ કરી રહ્યા છો. જો નોટા દબાવવાથી કોઈ પરિણામમાં ફરક આવતો હોય, એકચ્યુઅલી જે સારો ઉમેદવાર છે 5, 10, 15, 20, 25 જે પણ ઉમેદવારો છે એમાંથી એક સારો ઉમેદવાર પસંદ કરવાના બદલે 25-25 અન્યાય થયેલો છે ને તમારા નોટાના બટન દબાવવાથી ચૂંટણી પ્રક્રિયામાં કે રિઝલ્ટમાં તો કોઈ ફરક પડતો નથી. હા, ચોક્કસ કે જે યોગ્ય ઉમેદવાર છે, થોડો ઘણો પણ સારો ઉમેદવાર છે, એને ચોક્કસ અન્યાય થાય છે. ચોક્કસપણે લુણાવાડામાં ભાજપના જિજ્ઞેશ સેવક છે તે આગળ ચાલી રહ્યા છે, તેમની માટે શું કહેશો? કેવા પ્રકારના કહી શકાય નેતા છે અને લુણાવાડા બેઠકમાં કેવા પ્રકારના પ્રશ્નો છે તેને તમે કહી શકાય લોકો સુધી પહોંચવામાં સફળ રહ્યા? સી, મિસ્ટર સેવક પાયાના કાર્યકર હતા, જેમ અમારા ખેરાલુના ઉમેદવાર પણ પાયાના કાર્યકર હતા. એમણે ક્યારેય 25-30 વર્ષોથી પાર્ટીની સેવા કરતા હતા. એમણે લડવી પણ નહોતી, ટિકિટ પણ એમની ખેવના નહોતી. પાર્ટી એમને ટિકિટ આપી, જીતાડ્યા. લુણાવાડામાં પર્ટિક્યુલર સેવકજીએ બહુ બધું કામ કરેલું છે. સ્થાનિક લોકોનો સપોર્ટ એમને મળી રહ્યો, ભારતીય જનતા પાર્ટીની સંગઠન શક્તિ એમાં ભળી, અને સેવકજી અને ખેરાલુ બંને વિધાનસભા બેઠકો અમે ડ્યુ ટુ એ બંને પાયાના કાર્યકરો હોવાના લીધે, સંગઠનમાંથી આવતા હોવાના લીધે આસાનીથી જીત તરફ એ લોકો આગળ વધી ગયા. ખેરાલુ વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપે તો જીત હાંસલ કરી, સાથે ડેપ્યુટી સીએમ નીતિન પટેલ છે, તેમનું નિવેદન પણ સામે આવ્યું. તેમણે કહ્યું કે જે સીટ મને સોંપવામાં આવી હતી તે અમે જીતી ગયા છીએ. એટલે આનો મતલબ શું, આપ શું કહેશો? નાયબ મુખ્યમંત્રીશ્રીનું આ સ્ટેટમેન્ટ બધા મીડિયામાં ચાલ્યું, મેં જોયું. એમનો કહેવાનો એ મતલબ એ હતો કે જ્યાં જ્યાં જવાબદારીઓ જેમને પણ મળી છે બધાએ કામ કર્યું છે, અને પર્ટિક્યુલર એમને મળેલી જવાબદારીમાં એ ખરા ઉતર્યા છે. એમણે દર્શકોનો, મીડિયાનો, મતદારોનો, સૌનો આભાર માનતા કહ્યું કે આ સીટ મારી જવાબદારીમાં હતી અને આપ સૌએ આ સીટ જીતાડવા મને મદદ કરી છે, એ બદલ આપનો આભાર. ચોક્કસપણે, એટલે ક્યાંક ને ક્યાંક એ પણ આનંદીબેન પટેલ જૂથના જ કહેવાય છે ને? ના, એવું છે, ભારતીય જનતા પાર્ટી એઝ અ ટીમ કામ કરે છે. જૂથ બૂથની વાત જે છે એ ખાલી કોંગ્રેસમાં બહાર આવી જાય છે અને ભાજપમાં ક્યાંક બહાર નથી આવતી. ના, એવું નથી, એવું નથી. એટલે મીડિયાની ચર્ચા કરવા માટે વાત બરાબર છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં એક વખત નિર્ણય લેવાઈ ગયા પછી સૌ સાથે ખભા ખભા મિલાવી અને એક ટીમ તરીકે કાર્ય કરે છે. જી, ચોક્કસથી જે પ્રમાણે કહી શકાય આપણે વાત કરીએ છીએ, સૌથી મહત્વપૂર્ણ રઘુ દેસાઈ છે 15 રાઉન્ડના અંતે પણ આગળ જોવા મળી રહ્યા છે. રાધનપુર બેઠકની આપણે જ્યારે વાત કરીએ છીએ, અલ્પેશ ઠાકોરની રાજકીય કારકિર્દી પર સૌથી મોટું સંકટ છે એ ચોક્કસપણે કહી શકાય. કોંગ્રેસના રઘુ દેસાઈ
સતત આગળ ચાલી રહ્યા છે. એક પણ કહી શકાય રાઉન્ડના અંતે એવું નથી સાંભળવા મળ્યું કે અલ્પેશ ઠાકોર આગળ છે. પક્ષ પલટો કરીને રાધનપુરની જનતાને ક્યાંક ને ક્યાંક ફરીથી વિશ્વાસમાં લેવા માંગતા હતા, પરંતુ ફરી એકવાર ક્યાંક ને ક્યાંક રાધનપુરની જનતા છે આ વખતે તેમને આવકારશે ને જાકારો આપશે તેવું લાગી રહ્યું છે. પરંતુ મહત્વપૂર્ણ કોંગ્રેસ છે તે રઘુ દેસાઈ જે તેમણે ઉમેદવાર ઉતાર્યા હતા ત્યારે હાલ સતત તેઓ આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના રઘુ દેસાઈ છે 15મા રાઉન્ડને અંતે 9,141 અને બંને મેં કીધું એમ અગાઉ કે બાયડ અને રાધનપુર બેઝિકલી કોંગ્રેસ પરંપરાગત કોંગ્રેસની સીટો હતી, ત્યાં કોંગ્રેસના ઉમેદવાર જ વિજયી થયા હતા જ્યારે અલ્પેશભાઈ કોંગ્રેસમાંથી લડ્યા હતા. એટલે કયા એરિયાની કયા બૂથની મતપેટીઓ ખુલી રહી છે અને ગણતરી થઈ રહી છે એના પર આ ડિપેન્ડ છે વાત. પણ હજી પણ અમે આશા નથી કોઈ, અમે એન્ડ ઓફ ધ ડે ભલે નાની સરસાઈથી પણ રાધનપુરમાં નીકળી જઈશું. ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજના પરિણામો છે એ ચોંકાવનારા આપ ચોક્કસપણે કહી શકો, શું માનવું છે આપનું? આઈ મીન ચોંકાવનારા એટલે સી અમે ખરેખર ભારતીય જનતા પાર્ટી સંગઠને, ભારતીય જનતા પાર્ટીએ અમારા કાર્યો લઈને અમે પ્રજાની સમક્ષ ગયા હતા. અમે અમારા કાર્યોનો હિસાબ આપ્યો હતો, બાકી રહેલા કાર્યો અંગે અમે ગાંધીધરી પણ આપી હતી. એટલે મહેનત અમે ચોક્કસ કરી હતી. આમાં કોઈને પણ વાંક દેવાનો પ્રશ્ન એટલા માટે નથી આવતો કે અલ્પેશજી હોય કે ધવલસિંહ હોય એમણે રાજીનામા આપ્યા હતા અને ફરી પ્રજાનો આદેશ લેવા માટે નીકળ્યા હતા. ભારતીય જનતા પાર્ટીનું સંગઠન એમની સાથે હતું. પણ ક્યાંક અત્યારે જે રીતે આંકડા આપણે જોઈ રહ્યા છીએ અને સતત વિપક્ષી ઉમેદવારો આગળ વધી રહ્યા છે, તો ચોક્કસપણે કે ક્યાંક હજી એ વાત જે અમે પહોંચાડવા માગતા હતા, કાર્યો યોજનાઓના જે લાભો છેવાડાના માણસ સુધી મળ્યા છે, કેન્દ્રીય યોજનાઓના લાભો જે મળ્યા છે, રાષ્ટ્ર જે પ્રગતિ કરી રહ્યું છે ને વિકાસની જે વાત પર્ટિક્યુલર એમના એરિયા માટેની હતી એ કદાચ લોકોએ સમજવામાં જ્ઞાતિવાદના લીધે અથવા કોંગ્રેસના કુપ્રચારના લીધે કે એમણે પક્ષ પલટુઓ છે ને એમણે બહુ સોદાઓ કર્યા છે ને એ કુપ્રચારનો પણ એક જનમાનસમાં અસર થઈ હોઈ શકે એવું બની શકે છે. ચોક્કસપણે એ તો બાયડ અને રાધનપુરની વાત છે. આપણે થરાદની વાત કરીએ તો થરાદમાં ગુલાબસિંહ રાજપૂત છે તેમની જીત થઈ છે જે પ્રમાણે રુઝાન સામે આવ્યા છે, ત્યારે જીવરાજભાઈ પટેલ છે એ ક્યાંક ઓવર કોન્ફિડન્સમાં રહ્યા એવું કહેવામાં આવે છે કે પરંપરાગત ભાજપની બેઠક છે તો હું જીતીશ જ અને તેમણે પ્રચાર ઓછો કર્યો તેવું કહેવામાં આવી રહ્યું છે. શું કહેશો? પ્રચાર સી એક મેટર ઓફ ફેક્ટ છે કે પરબતભાઈને રાત્રે બેઠા હતા તો એમને પણ ત્યાંથી મીડિયાની ટીમોએ કીધું કે સમય અત્યારે પૂરો થઈ ગયો છે અને આપ કેમ અહીંયા ભેગા થઈને બેઠા છો, એ પ્રકારનું પણ મીડિયામાં આપણે દ્રશ્યો જોયા છે. પ્રચારમાં ક્યાંય કોઈ કમી નહોતી. પ્રજા માનસમાં ગેરસમજ ફેલાવવામાં અને જ્ઞાતિવાદના સહારે ચૂંટણી જીતવામાં કોંગ્રેસ માહેર છે અને આ વખતે પણ જે હજી તો બે જ સીટો ક્લિયર થઈ છે, બાકીની ચારના તો ફાઇનલ ટેલી અને ઇલેક્શન કમિશનનું ફાઇનલ સ્ટેટમેન્ટ આવવાનું બાકી છે. પણ હું ચોક્કસપણે એટલું કહીશ કે કોંગ્રેસ ક્યાંક કુપ્રચાર કરવામાં અને જે જ્ઞાતિવાદ માટે કોંગ્રેસ માહિર છે એમાં કોંગ્રેસ સફળ. એટલે કિશનજી ફક્ત કોંગ્રેસ જ જ્ઞાતિવાદમાં માહિર છે? જો કોંગ્રેસ પાટીદાર ઉમેદવાર ઉતારે તો તમે પાટીદાર ઉમેદવાર ઉતારો છો, ઠાકોર સમાજનો કોઈ માણસ ઉતારે તો તમે પણ એ રીતે ઉતારો છો, તો શું આને જ્ઞાતિવાદનું રાજકારણ ન કહી શકાય? અમે સી ઉમેદવાર કઈ જ્ઞાતિનો ઉતારવો એ પોલિટિકલ સ્ટ્રેટેજી છે. કયા કાર્યો અને વાયદાઓ લઈને પ્રજાની સમક્ષ જવું એ પક્ષની નીતિ છે અને પક્ષનો વાયદો છે પ્રજાને. ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ નથી આપતો, એ પક્ષ આપી રહ્યો છે જે પક્ષ સત્તાધારી પક્ષ છે અથવા વિપક્ષ છે. અમે હંમેશા વિકાસની વાત કરી છે. અમે ક્યારેય કોઈને કે અમે આ પર્ટિક્યુલર કોમ માટે આ કરીશું કે આના માટે આ કરીશું એવું અમે નથી કીધું. જ્યારે કોંગ્રેસે તો પર્ટિક્યુલર એમની જાહેર સભાઓમાં કોમો કોમો વચ્ચે વૈમનસ્ય પેદા થાય, બીજી કોમોને ખોટું લાગી જાય એવા સ્ટેટમેન્ટો આપ્યા છે, અપાવ્યા છે. એટલે અમે જ્યારે પ્રચારમાં જઈએ છીએ તો અમારા કાર્યોને લઈને જઈએ છીએ. અમે આ રાષ્ટ્રને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસની વાત લઈને જઈએ છીએ, રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓની વાત લઈને જઈએ છીએ. એટલે અમે વિકાસની વાત કરી છે અને વિકાસની વાત ઉપર જ ગુજરાતની પ્રજાએ છેલ્લા 30 વર્ષથી અમને આશીર્વાદ આપ્યા છે. અને આ વખતે જે પણ થયું છે એ આ ઇલેક્શનથી કોઈ સત્તામાં આવી નથી જવાનું, કોઈ સત્તાથી દૂર નથી જવાનું. પણ ચોક્કસપણે અમારા સૌના માટે મંથનનો સમય છે અને ચોક્કસપણે વાતનો મંથન છે. મંથનનો તો કિશનજી કહી શકાય ને, કેમ કે જે પ્રમાણે કહી શકાય લોકસભાની ચૂંટણીમાં 26-26 ગુજરાતની બેઠકો ભાજપના ફાળે ગઈ અને પેટા ચૂંટણીમાં ક્યાંક આ પ્રકારે કહી શકાય કે આગળ પાછળ થવું એ શું લાગી રહ્યું છે આપને? સી લોકસભાની ચૂંટણીમાં વિષયો અલગ હોય છે જી, અને ત્યાં દેશ સામેના પડકારો અને દેશની વાત હોય છે.
વિધાનસભાની ચૂંટણીમાં લોકલ પ્રશ્નો હોય છે, એરિયાને લગતા, એના જિલ્લાને લગતા. અને થરાદ માટેની આપ વાત કરતા તો થરાદની એક એક જિલ્લા માટેની માગણી ક્યારની પેન્ડિંગ પડી છે ગુજરાત ગવર્મેન્ટ પાસે? અમારું ત્યાં પાછળ રહેવાનું કારણ એક એ પણ હોઈ શકે છે કે પ્રજાને એવું લાગ્યું કે કદાચ અમે માગણી સંતોષી નથી શકતા. મેટર ઓફ ફેક્ટ એ છે કે જિલ્લા તરીકે કોઈપણ તાલુકાને અથવા એરિયાને ડિક્લેર કરવો, એના માટે ઘણી બધી એજન્સીઓ, સરકારના ઘણા બધા ડિપાર્ટમેન્ટોએ વર્ષો સુધી સર્વે કરી અને આખી એક નવી સિસ્ટમ ઊભી કરવાની હોય છે. એટલે એક વાત જે કોંગ્રેસે કુપ્રચારમાં લીધી કે તમને જિલ્લા મથક નથી આપતા, એ પણ હોઈ શકે. અને વિધાનસભામાં અત્યાર સુધી જે પણ કાર્યો ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા છે, એ કાર્યો પ્રજા સમક્ષ અને પ્રજાના ગળે ઉતરે એ ભારતીય જનતા પાર્ટીએ ચોક્કસપણે પ્રયાસો કર્યા છે. અમે લોકોની વચ્ચે પણ ગયા છીએ, છતાં પણ ક્યાંક પ્રજાને આઈ મીન નજરમાં અમે 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 પર્ટિક્યુલર જ્યાં અમે પાછળ છીએ ત્યાં ઊણા ઉતર્યા છીએ. તો ચોક્કસપણે આવતા સમયમાં અમે વધારે મહેનત કરીશું અને જીતેલા જે પણ ઉમેદવારો છે એમને અભિનંદન, અને એમને એમણે જે પણ વાયદાઓ કર્યા છે એમની પ્રજાને એ વાયદાઓ પૂરા કરે એવી અપેક્ષા. ચોક્કસપણે જે પ્રમાણે કહી શકાય કે રુઝાન સામે આવી રહ્યા છે તેના પરથી તો કહી શકાય કે કોંગ્રેસ છે ક્યાંક ને ક્યાંક ફરી આગળ આવી રહી છે, પરંતુ બીજેપી માટે પણ જે પ્રમાણે તેમના નેતાનું પણ કહેવું છે મનોમંથન કરવાની જરૂર છે. આપ અહીં ઉપસ્થિત રહ્યા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપનો આભાર. તો જે પ્રમાણે મહારાષ્ટ્ર, હરિયાણા અને ગુજરાતની પેટા ચૂંટણીઓની વાત છે, પડે પડની માહિતી માટે આપ જોડાયેલા રહેશો નિર્માણ ન્યૂઝ સાથે. હાલ મને રજા આપશો, નમસ્કાર.